માત્ર દિવસમાં બસો પચાસ રત્ન કલાકારો સંક્રમિત થયા છે ગઈકાલે એક દિવસમાં રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે માસ્ક વગર હિરાની કંટી પર બેસતા હતા અને રત્ન કલાકારો સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ ત્યાં જોવા મળ્યો હતો કારખાનામાં એસી હોવા છતાં વેન્ટિલેશનના અભાવે સંક્રમણ વધ્યું હોવાનું પણ અત્યારે જણાવાઈ રહ્યું છે સુરતની અંદર કોરોના પોઝિટિવના જે કેસો સતત વધી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે પણ ખાસ કરીને વાત કરીએ તો સુરતની અંદર ડાયમંડ ડાયમંડ જે હીરા ઉદ્યોગની અંદર પણ જે કેસો છે તેનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને કતારગામ ઝોન વિસ્તારની અંદર જે પ્રકારે જે કેસ વધી રહ્યા છે તેને લઈને સુરત ડાયમંડ એસોસિએશન અને હોદ્દેદારો અને ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરફથી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો દિનેશભાઈ ખાસ કરીને મિટિંગનું જે આયોજન છે મિટિંગમાં કઈ કયા અધિકારીઓ જોડાવાના છે અને શું આખી ચર્ચાનો મુદ્દો કયો રહેશે લોકડાઉન ખોલ્યા પછી ગુજરાત સરકારના સીએમ રૂપાણી સાહેબે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે ગુજરાતની ઔદ્યોગિક પ્રવૃત્તિ ધમધમતી થાય એની માટે ખૂબ પોઝિટિવ નિર્ણય લીધો હતો આ નિર્ણયના કારણે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે છેલ્લા મહિનાથી અત્યારે કાર્યરત થઈ છે અને બે લાખ કરતાં વધારે વર્કરો કામ કરી રહ્યા છે પરંતુ છેલ્લા ચાર દિવસની અંદર ખાસ કરીને કતારગામ ઝોનની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સાથે જોડાયેલા રત્ન રત્નકલાકારોના કેસો વધારે પોઝિટિવ આવતા ઘણી કંપનીઓ સ્વૈચ્છિક રીતે એક વીકનું લોકડાઉન ડિક્લેર કર્યું છે આના અનુસંધાન એક ચર્ચાનો વિષય હતો કે ભાઈ આવી રીતે સિંગલ સિંગલ કંપની લોકડાઉનની પરિસ્થિતિ જો ઊભી કરે એની કરતાં એક સામૂહિક નિર્ણય જો સ્વેચ્છા એ વોલન્ટરી રીતે લેવામાં આવે કે ચાર દિવસ કે સાત દિવસ માટે આપણે સંપૂર્ણ ફેક્ટરીઓ બંધ રાખી અને આ સાયકલને બ્રેક કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે હિતમાં છે અને ખાસ કરીને રત્નકલાકારોના પરિવારોના પણ હિતમાં છે આ મુદ્દાઓને ચર્ચા કરવા માટે આજે અત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબ ડોક્ટર જગદીશભાઈ પટેલ મેયરશ્રી અને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની એક મિટિંગ અગિયાર વાગે આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને વાત કરીએ તો ડાયમંડના જે કારખાના હોય છે તેની અંદર સોશિયલ ડિસ્ટન્સ જે સુવિધા હોવી જોઈએ છે ક્યાંક અભાવ હોય તેવું પણ લાગી રહ્યું છે કે કહી શકાય ખરી ઘણી ફેક્ટરીઓ આ કોવિડ નાઇન્ટીનના નોર્મ્સનું પાલન કરે જ છે પણ ક્યાંક રત્ન કલાકારો મિત્રોના સહયોગ નહીં મળવાથી ક્યાંક માલિકની કડકાઈના અભાવના કારણે આ કોવિડ નાઇન્ટીનના રૂલ્સનું પાલન નથી થતું એ ચોક્કસ બાબત છે પણ એસી ટકા ફેક્ટરીઓની અંદર આ નોમ્સનું પાલન થાય છે પરંતુ આ વીસ ટકાની અંદર જે નોમ્સનું પાલન નથી થતું એમને પણ ડાયમંડ એસોસિએશન દ્વારા અવારનવાર રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આપણે આપણા ઉદ્યોગોને આપણા રત્ન કલાકારોના એમના ફેમિલીને બચાવવા માટે કોવિડ નાઇન્ટીનના નોર્મ્સ પ્રમાણે આપણે ફેક્ટરીઓ ચાલુ રાખવી જોઈએ સર ખાસ કરીને વાત કરીએ તો રત્ન કલાકાર રત્ન કલાકારોને લઈને અત્યાર સુધીમાં કેટલા કેસો કદાચ નોંધાયા છે પોઝિટિવ અને મોટી ફેક્ટરીઓમાં નોંધાય છે કે મોટી નાની બધી જ ફેક્ટરીઓમાં નોંધાયેલા છે કતારગામ ઝોર્ડની અંદર અને અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કમિશન આંકડા મુજબ લગભગ બસો એક કેસનો અંદાજે રત્ન કલાકારો પોઝિટિવ હોય એવો અત્યારે અંદાજ મૂકાઈ રહ્યો છે આ હતાદાર દિનેશભાઈ તેમનું કહેવું છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સાથે મેયર જગદીશ પટેલ અને સાથે સાથે જે ડાયમંડના ઉદ્યોગકારો છે તેમને સાથે મળીને એક આયોજન છે અંદર જે 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 મહત્વના ચર્ચા થઈ રહી છે કે આ કલાકારોની અંદર જે પોઝિટિવ કેસો વધી રહ્યા છે તેને રોકવા માટે જે બ્રેક લગાવવા માટેના કયા નિર્ણય લઈ શકાય છે જે ગઈકાલે જે જાહેરાત કરી હતી કે સાત દિવસ માટે સ્વૈચ્છિક રીતે તમામ જે કારખાના માલિકો છે તે પોતાના જે કારખાના છે બંધ રાખવા માટે પણ આજે મિટિંગના અંતે શું નિર્ણય લેવામાં આવે છે તે મહત્વનું બની રહેશે છે હાલમાં લોકોની નજર છે કારણ કે જે રીતે સુરતની અંદર જે કેસ વધી રહ્યા છે અને ખાસ કરીને તેની અંદર ડાયમંડની અંદર રત્ન કલાકારોનો જે કેસ વધી રહ્યા છે તેના બચાવવા માટેના મહત્વના પ્રયત્નો ચાલી રહ્યા છે કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદો સુથાર ટીવી નાઇન સુરત